विद्यार्थी मित्रों, लास्ट सेशन में आपणे आल्डोल संगणन विषे बात करी हती। हवे आपणे जोवानुं छे क्रॉस आल्डोल संगणन। एमां अहींयां दर्शाव्या प्रमाणे बे जुदा जुदा आल्डिहाइड लईशुं। बन्नेना आल्फा कार्बन पर हाइड्रोजन होवा जोईए, एटले के बन्नेमां आल्फा हाइड्रोजन होवा जरूरी छे। मंद आल्कली वडे जल विभाजन करिए तो आमां कुल चार निपज मळशे। एमां सौ प्रथम निपज इथेनॉल ने इथेनॉल साथे जोड़वाथी मळशे, ब्यूट टूइनॉल। बीजी निपज प्रोपेनॉल ने प्रोपेनॉल साथे ज जोड़वाथी मळशे, थ्री मिथाइल पेंट टूइनॉल। त्रीजी निपज पहला इथेनॉल अने पछी प्रोपेनॉल ने जोड़वाथी मळशे, थ्री मिथाइल ब्यूट टू इनॉल। अने चौथी निपज में पहला प्रोपेनॉल अने पछी इथेनॉल जोड़वाथी मळशे, पेंट टू इनॉल। तो अहीं विद्यार्थी मित्रों, जे पहली बे निपज आपणे मेळवी एमां आल्डिहाइड ने एना जणु साथे जोड़वाथी मळी छे, एटले एने स्व आल्डोल अथवा तो स्व आल्डोल संगरण निपज कहेवाय। ज्यारे आ अंतिम बे निपज जे आपणे मेळवी एमां क्रॉस कर्युं छे, पहला पहेलो अने बीजो, पछी बीजो अने पहेलो, एटले एने क्रॉस आल्डोल निपज तरीके ओळखीशुं। एवी ज रीते अहींया एक आल्डिहाइड अने एक कीटोन लईए छे। आमां आल्डिहाइडना आल्फा कार्बन पर हाइड्रोजन नथी, कीटोनमां छे। तो एनी मंद आल्कली वडे प्रोसेस करिए तो अहींयाथी बे हाइड्रोजन अने अहींयाथी एक ऑक्सिजन जतो रहे अने कंईक आ प्रकारनी प्रोडक्ट मळशे। एनुं आયુપીએસી नाम आपी शकाय 1,3-diphenyl प्रॉप टू इन वन ऑन। मुख्य निपज एमां आ थशे। त्यारबाद बीजी एक रिएक्शन लईए, बेन्झाल्डिहाइड अने इथेनॉल। तो आमां बेन्झाल्डिहाइडना आल्फा कार्बन पर एच नथी, इथेनॉलमां छे। तो सेम वे अहींयाथी एक ओ अने अहींयाथी बे एच दूर थई जशे अने आ प्रोडक्ट मळशे। एनुं नाम आपीशुं 3-phenyl प्रोप टू इनॉल, अथवा तो एने सिन्नेमाल्डिहाइड तरीके पण ओळखीए छे, सिन्नेमाल्डिहाइड। नेक्स्ट छे फॉर्माल्डिहाइड अने बेन्झाल्डिहाइडनी रेडॉक्स प्रक्रिया अथवा तो कैनिजारो रिएक्शन समझाओ। तो विद्यार्थी मित्रों, कैनिजारो रिएक्शन माटे सौ प्रथम तो आपणे लईए बे मोल फॉर्माल्डिहाइड અને બે મોલ લઈશું બેન્ઝાલ્ડિહાઇડ। એને સમજવા માટે તો વિદ્યાર્થી મિત્રો, કેનિઝારો પ્રક્રિયા આપણે અહીંયા જોઈએ છીએ। બે મોલ ફોર્માલ્ડિહાઇડ લઈએ આ પ્રમાણે, ફોર્માલ્ડિહાઇડ અથવા મિથેનાલ્ડિહાઇડ અથવા મિથેનોલ। સાંદ્ર આલ્કલી 50% NaOH લેવાનો છે, અથવા તો સાંદ્ર KOH। અને પાણી। તો ફર્સ્ટ ઓફ ઓલ આ રિએક્શનમાં આમાંથી એક H અહીંયા આપીએ તો CH3 થશે અને એક H અહીંયા આપીએ તો
OH થઈ જશે. આ ઓક્સિજન અહીં આપીએ તો HCOOH થઈ જશે. ફર્ધર રિએક્શનમાં NaOHમાંથી OH આ રીતે નીકળી એને અહીંયા લાગી જશે, તો મિથેનોલ અને સોડિયમ મિથેનોઇટ મળશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચેક કરીએ કે મિથેનાલમાં કાર્બનનો ઓક્સિડેશન નંબર 0 છે, આલ્કોહોલમાં જોઈએ તો ઓક્સિડેશન નંબર -2 અને સોડિયમ ફોર્મેટમાં કાર્બનનો ઓક્સિડેશન નંબર જોઈએ તો +2 છે. એટલે 0માંથી -2 એટલે આ રિડક્શન થયું અને અહીંયા +2 એટલે ઓક્સિડેશન થયું. આ રીતે આલ્ડિહાઇડની રેડોક્સ પ્રક્રિયા થઈ. એક અન્ય ઉદાહરણથી પણ એને સમજીએ. લઈએ છે આપણે બેન્ઝાલ્ડિહાઇડ, અથવા તો એને બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ પણ કહીએ છીએ, સોરી બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ કહીએ છીએ. એ પણ 2 મોલ લઈએ. એઝ યુઝવલ સાંદ્ર આલ્કલી એટલે 50%, અને HOH, એક H અહીંયા અને એક H અહીંયા આપીએ તો આ થઈ ગયું બેન્ઝાઇલ આલ્કોહોલ અથવા ફિનાઇલ મિથેનોલ. અને એક આ ઓક્સિજન અહીંયા આપી દઈએ તો બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ અથવા તો બેન્ઝોઇક એસિડ થયું. અને ફર્ધર રિએક્શનમાં અહીંયાથી HOH એને અહીંયા લાગી જશે સોડિયમ બેન્ઝોએટ અને આ પ્રોડક્ટ એઝ ઇટ ઇઝ મળશે. તો આ રીતે કેનિઝારો રિએક્શન આપણે દર્શાવી શકીએ. હવે આલ્ડિહાઇડ અથવા કીટોનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોવાની છે. તો ચલો જોઈએ. આપણે લઈએ છીએ સપોઝ કે બેન્ઝાલ્ડિહાઇડ, એની જલદ HONO2 એટલે કે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ છીએ અને જલદ H2SO4ની હાજરીમાં 273-278 કેલ્વિન તાપમાને. આ મેટા નિર્દેશક છે એટલે દાખલ થતો નવો સમૂહ એટલે કે NO2 એ મેટા સ્થાનમાં દાખલ થશે. અહીંયાથી HOH -H2O આને કહીશું મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ. તો આ રીતે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા નાઇટ્રેશન આપણે જોયું. હવે લઈએ છીએ આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોની ઉપયોગિતા. ક્યાં વપરાય છે આ તો જોઈએ. સૌથી પહેલાં ફોર્માલ્ડિહાઇડ. તો ફોર્માલ્ડિહાઇડનો ઉપયોગ બેકેલાઇટ રેઝિન્સ અને અન્ય પોલિમરના ઉત્પાદનમાં થાય છે. 40% ફોર્માલ્ડિહાઇડનું પાણીમાં બનાવેલું સોલ્યુશન ફોર્મેલિન તરીકે ઓળખાય છે અને એનો ઉપયોગ સ્પેસીમેન જાર્સમાં મૃત પ્રાણી અથવા જીવજંતુઓના શરીરને સાચવવા માટે તે જંતુનાશક તરીકે અને ચેપનાશક પદાર્થ તરીકે પણ ઉપયોગી છે. એ સિવાય ફોર્માલ્ડિહાઇડ ચામડાના ઉદ્યોગમાં પણ ઉપયોગી છે. અને આપણે કીધું એમ બેકેલાઇટ, જેને આપણે ફિનોલ ફોર્માલ્ડિહાઇડ રેઝિન કહીએ છીએ, પોલિમર પદાર્થમાં આપણે એને ભણીશું.
એ સિવાય યુરિયા, ફોર્માલ્ડિહાઇડ અને અન્ય પદાર્થો, પોલિમર પદાર્થોની બનાવટમાં એ વપરાય છે. જોઈએ છે એસિટાલ્ડિહાઇડ, ઇથેનાલ અથવા ઇથેનાલ્ડિહાઇડ કહે છે એને. મુખ્યત્વે એ એસિટિક એસિડ, ઇથાઇલ એસિટેટ, વિનાઇલ એસિટેટ, અન્ય પોલિમર પદાર્થો અને અમુક દવાઓના ઉત્પાદનમાં પ્રારંભિક પદાર્થ તરીકે વપરાય છે. પછી જોઈએ બેન્ઝાલ્ડિહાઇડ, એ સુગંધ પ્રાપ્તિ અને રંગ ઉદ્યોગમાં એ વપરાય છે. ત્યારબાદ એસિટોન અને મિથાઇલ ઇથાઇલ કિટોન. મિથાઇલ ઇથાઇલ કિટોન સામાન્ય ઔદ્યોગિક દ્રાવકો છે બંને. અનેક આલ્ડિહાઇડ અને કિટોન સંયોજનો સુગંધ અને સ્વાદમાં વધારો કરવા માટે યુઝ થાય છે. દાખલા તરીકે વેનિલિન, વેનિલાના દાણામાંથી મળે છે, એનું સ્ટ્રક્ચર છે. સેલિસાલ્ડિહાઇડ મેડોસ્વીટમાંથી મળે, એનું સ્ટ્રક્ચર. સિન્નેમાલ્ડિહાઇડ હમણાં આપણે જોયું હતું એમ, તજમાંથી મળે, એનું સ્ટ્રક્ચર. આનંદદાયક સુગંધમાં વધારો કરવા માટે આ પદાર્થો વપરાય છે. આ વર્ગોના કેટલાક સંયોજનોનું ઉત્પાદન પેઇન્ટ, રેઝિન, અત્તર, પ્લાસ્ટિક, કાપડ, અન્ય દ્રાવક વગેરે પદાર્થો બનાવવા માટે પણ આ જાતિના અમુક સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો, એના વ્યુત્પન્નો એટલે કે એના ડેરિવેટિવ્સ. તો આપણે ભણવાના છે એસિડ ક્લોરાઇડ, એનહાઇડ્રાઇડ, એસ્ટર અને એમાઇડ સંયોજનો. એ આપણે ભણવાના છે એના વ્યુત્પન્નો તરીકે, કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો તરીકે. તો સૌથી પહેલાં કાર્બોક્સિલિક એસિડના નામકરણમાં જોઈએ તો આ નામ સૌથી પહેલું જુઓ. એક કાર્બનવાળો એસિડ છે એટલે એને મિથેન અને ઓઇક એસિડ પ્રત્યે લાગે તો એને મિથેનોઇક એસિડ કહેવાય. એને પ્રચલિત નામ, એનું કોમન નેમ ફોર્મિક એસિડ પણ છે. એ જ રીતે અહીંયા જુઓ તો બે કાર્બન છે, બે કાર્બનવાળો આલ્કેન એટલે ઇથેન અને પાછળ ઓઇક એસિડ લગાવો તો ઇથેનોઇક એસિડ કહીશું, અથવા તો એને એસિટિક એસિડ અથવા સરકો અથવા વિનેગર પણ કહે છે. હવે શાખાયુક્ત અને જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બોક્સિલિક એસિડનું આયુપીએસી નામકરણ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો લોંગેસ્ટ ચેઇન 6 કાર્બન સુધીની છે. COOH સૌથી વધારે ક્રિયાશીલ એટલે એને મિનિમમ નંબર મળે, એ રીતે ક્રમ આપ્યા. હવે રજૂઆત કરીએ તો પહેલાં આલ્ફાબેટિકલ પ્રમાણે બ્રોમો આવે તો 5 બ્રોમો, પછી ક્લોરો આવે 4 ક્લોરો, હેક્ઝેન અને ઓઇક એસિડ એટલે હેક્ઝેનોઇક એસિડ થશે. એરોમેટિક એસિડના આયુપીએસી નામકરણ કરવા માટે પણ આ સંયોજન છે. ધારો કે તો સૌથી પહેલાં ક્રિયાશીલ સમૂહ COOH ધરાવતો કાર્બન, એને મિનિમમ નંબર આપીએ તો 1, 2, 3, 4, 5 અને 6. તો એમાં બીજા પર ક્લોરિન આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે પહેલાં આવે અને ત્રીજા પર મિથાઇલ. તો 2 ક્લોરો 3 મિથાઇલ બેન્ઝોઇક એસિડ એ આનું નામ થશે, અથવા બેન્ઝોઇક એસિડની જગ્યાએ બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ પણ આપણે લખી શકીએ. ત્યારબાદ આવું એક સંયોજન લઈએ છે, આમ તો એનું પ્રચલિત નામ ઓક્ઝેલિક એસિડ છે પણ આયુપીએસી નામ જોવા જઈએ તો 2 કાર્બન છે એટલે ઇથેન અને પહેલાંને બીજા 2 પર ઓઇક એસિડ છે એટલે ઇથેન 1,2 ડાયોઇક એસિડ એનું નામ થશે. એ જ રીતે આ એક બીજું સંયોજન છે. આની પર નજર કરીએ તો ટોટલ 5 કાર્બન છે એટલે પેન્ટેન, એમાં નંબર આપીએ તો 1, 2, 3, 4 એન્ડ 5. તો પહેલાં અને પાંચમાં પર 2 વખત ઓઇક એસિડ છે એટલે પેન્ટેન 1,5 ડાયોઇક એસિડ આનું નામ થશે. પણ જ્યારે કોઈ સાયક્લિક સંયોજન હોય અથવા તો 2 થી વધારે COOH સમૂહ લાગ્યા હોય તો ઓઇક એસિડની જગ્યાએ કાર્બોક્સિલિક એસિડ એવો પ્રત્યય લગાવીએ છીએ. દાખલા તરીકે આ સંયોજન છે,
બેથી વધારે સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો આપણે આલ્ડિહાઇડમાં પણ જોયું હતું કે એના કાર્બનને, એવા ક્રિયાશીલ સમૂહના કાર્બનને લોંગેસ્ટ ચેઇનમાં ગણવાના નથી. તો એ સિવાય આ ત્રણ સમૂહ સિવાય ચાર કાર્બનની લોંગેસ્ટ ચેઇન, એમાં પહેલા પર, બીજા પર ને ચોથા પર કાર્બોક્સિલિક એસિડ, તો બ્યુટેન 1-2-4 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. એ જ રીતે કોઈ સાયક્લિક સંયોજન હોય તો એના IUPAC નામમાં પણ આપણે કાર્બોક્સિલિક એસિડ લગાવીશું પ્રત્યય તરીકે. તો આમાં બેન્ઝીન પહેલા અને ત્રીજા બંને ઉપર કાર્બોક્સિલિક એસિડ એટલે બેન્ઝીન ડાય કાર્બોક્સિલિક એસિડ કહેવાશે. અન્ય કેટલાક IUPAC નામો પણ આપણે જોવાના છે.